નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમે બધા મજામાં જ હશો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. ચલો આજે આપણે સિનિયર કેજીમાં વિષય ગુજરાતી શીખીશું. હવે તમે ડિસેમ્બર માસનું પાઠ્ય પુસ્તક ખોલો, એમાં પેજ નંબર 14 ખોલો. 14 નંબરનું પેજ ખોલશો એટલે તમને આ પેજ દેખાશે. ખોલ્યું તમે 14 નંબરનું પેજ વિદ્યાર્થી મિત્રો? ચલો હવે પેન્સિલ લઈ લો અને રબર લઈ લો. ચલો આજે 14 નંબરના પેજ પર શું સૂચના છે તે આપણે વાંચીએ. ચિત્રને તેના નામ સાથે જુઓ. અહીં ચિત્ર આપેલા છે અને સામે તેના નામ આપેલા છે, તો આપણે ચિત્રને તેના નામ સાથે જોડવાના છે. તો પેન્સિલ લઈ લો અને મારી સાથે ચિત્રને તેના નામ સાથે જોડો વિદ્યાર્થી મિત્રો. જો આ પહેલું ચિત્ર શાનું છે વિદ્યાર્થી મિત્રો? વેલણ. વેલણનું દેખાય છે ને? તો વેલણ સામે ક્યાં લખેલું છે આપણે જોઈએ. આ શું લખ્યું છે? કનેક માત્ર કે રને દીર્ઘ રી કેરી. તો આની સાથે જોડાશે ના. રને એક માત્ર રે, કનેક માત્ર કે ટ રે કે ટ. તો આની સાથે જોડાશે વેલણને ના. તો ત્રીજા નંબર પર શું લખેલું છે વાંચીએ. વને એક માત્ર વે લ ણ. આની સાથે જોડાશે હા, આની સાથે જોડાશે. તો ચલો વેલણના ચિત્રને વેલણ જ્યાં લખેલું છે એ વેલણનું નામ એની સાથે જોડીએ. ચલો જોડાયું તમારું ચોપડીમાં. ચલો હવે પછી જો બીજું ચિત્ર શાનું છે. ગેસ. ગેસના બોટલનું છે ને? તો ગેસનું ચિત્ર છે. તો સામે ક્યાં ગેસ લખેલું છે આપણે વાંચીએ. પહેલું કદી એક માત્ર કે રને દીર્ઘ રી કેરી. આની સાથે જોડાશે ના. રને એક માત્ર રે, કને એક માત્ર કે ટ રે કે ટ. આની સાથે જોડાશે ના. આ વિલણ જોડેલું છે. તો છેલ્લા નંબર પર ગને એક માત્ર ગે સ ગે સ. તો આની સાથે જોડાશે હા, આની સાથે જોડાશે. તો ચલો ગેસના ચિત્રને ગેસના નામ સાથે જોડીએ. તમારું જોડાયું હશે ચોપડીમાં. હવે ત્રીજું ચિત્ર જો વિદ્યાર્થી મિત્રો. રેકેટ. રેકેટ રમો છો ને તમે? એનું રેકેટ છે. તો આપણે સામે ક્યાં લખેલું છે જોઈએ. કનિક માત્ર કે રને દીર્ઘ તી કેરી. આની સાથે જોડાશે ના, નહીં જોડાય. તો રને એક માત્ર રે, કને એક માત્ર કે ટ રે કે ટ. આની સાથે જોડાશે હા, આની સાથે જોડાશે. રેકેટના ચિત્રને રેકેટ જ્યાં લખેલું છે તેની સાથે આપણે જોડીએ. સરસ. ચલો જોડાઈ ગયું સરસ મજાનું. હવે છેલ્લું ચિત્ર જુઓ. કે કેરીનું છે ને? તો અહીં પહેલા નંબર પર કનેક માત્ર કે રને દીધી ની કેરી લખેલું છે. તો ચલો કેરીના ચિત્રને કેરીના નામ સાથે જોડ્યું. જ્યારે પણ તમે જોડકા જોડો તો એક જ લીટીમાં સીધી રેખામાં જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. ગુચપછ ગુચપુછ કરીને જોડકા જોડવાના નથી. ચલો હવે નીચે સૂચના છે. નમૂના પ્રમાણે શબ્દ બનાવો. તો અહીં પહેલો નમૂનો તમારે ચોપડીમાં લખેલો છે ને આપેલો છે. રમ તો રમશે. તો બીજું શું લખેલું છે? લખ. તો શું લખીશું આપણે? લક્ષી. પાછળ શને એક માત્ર શે લખવાનું છે. લ ખ શે. રમ તો રમશે, લખ તો લખશે, પણ આ યોગ્ય લીટીમાં લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો ત્રીજું શું શું લખેલું છે? જમ. તો શું આવશે? જમશે. તો લખો સામે મારી સાથે. જ મ શનિ માત્ર શે. આ પ્રમાણે આપણે બધા શબ્દ લખવાના છે. ગણ. તો શું આવશે? ગણશે. આ પ્રમાણે લખવાનું છે. આ શું લખેલું છે? અનેકાનો આ પ. તો શું થશે? આપશે. તો ચલો લખો મારી સાથે. આપતો અને કનો આ ફ
ક્ષણ એક માત્ર શે આપ શે શું લખેલું છે વાંચે કનિકાનો કા પ તો આપણે લખીશું કાપ શે શું આવશે તો કાપશે કનિકાનો કા પ શે આપ તો આપશે કાપ તો કાપશે પછી શું લખ્યું છે જો વાંચો માપ તો શું થશે માપશે ચલો લોકો સામે મારી સાથે મને કાનો મા પ શન એક માત્ર શે લખાયું છેલ્લું જો જામ તો શું થશે જામશી તો સામે લખીએ આપણે જને કાનો જા મને કઈ મ શન એક માત્ર શે જામશે આ પ્રમાણે ને આપણે બધા શબ્દ લખ્યા તમારું ચોપડીમાં લખાયું હશે લખાયું ને ચલો હવે એચ ડબલ્યુ જોઈએ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 15 નોટ અને ચોપડીમાં લખવું આ 14 નંબરનું પેજ છે જે આપણે ચોપડીમાં તો લખ્યું જ પણ તમારે નોટમાં પણ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અને જે સામેનું 15 નંબરનું પેજ છે તે તમારે નોટ અને ચોપડીમાં બંનેમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ને તો આવજો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આવતા વિડીયોમાં